नमस्कार करवा माटे त्रण शब्दों आपणे वापरीए छीए। एक शब्द छे वंदन, बीजो शब्द छे प्रणाम अने त्रीजो शब्द छे नमस्कार। અને શિક્ષક એને જ કહેવાય કે સ્કૂલના બધા વિદ્યાર્થીઓ શાળા ન છોડી દે ત્યાં સુધી જે સ્કૂલમાં હાજર રહે એને શિક્ષક કહેવાય। આપણને સૌને આનંદ થાય એવા પ્રસંગે આપણે ભેગા થયા છીએ। આપણી વચ્ચેથી જેમણે આશીર્વચન આપીને પ્રયાણ કર્યું એ ગુરુવર્ય શ્રીના ઉપસ્થિતિ છે માનીને જ હું તેઓને પ્રણામ કરું છું। જે મહાનુભાવો આ પ્રજાપતિ પરિવાર સાથે જોડાયેલા છે એ પછી સમાજના હોય કે રાજકારણના એ બધા અહીં પધાર્યા એમને પણ હું પ્રણામ કરું છું। તેમણે સમયસર વિદાય લીધી એટલે આપણે શિક્ષણની વાત કરી શકીશું। મારે આપની સાથે શરૂઆતમાં ત્રણ શબ્દોની વાત કરવી છે। આ ત્રણ શબ્દો એટલા માટે કે આપ જ્યારે સ્કૂલના બિલ્ડિંગમાં જશો ત્યારે સ્કૂલના બિલ્ડિંગમાં ઠેર ઠેર એક નાનકડો શબ્દ લખેલો છે અને આ શબ્દ લખ્યો છે જ્યાં જુઓ ત્યાં લખ્યો છે પ્રણામ લખ્યો છે। કોઈ પણ દરવાજો હોય તો એની ઉપર પ્રણામ લખેલું છે, કોઈ પણ એક્ઝિટ હોય તો એની ઉપર પ્રણામ લખેલું છે। મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે મને નાનો હતો ત્યારથી બે બાબતો લખવાની અને બોલવાની ટેવ છે, એમાં પહેલું પ્રણામ છે અને હું કોઈની જય બોલાવતો નથી, હું જય જગત એમ બોલવા ટેવાયેલો છું વિનોબાજીના એક સાચા ફોલોઅર તરીકે, કારણ કે હું માનું છું કે જગત બચશે તો આપણે બચી જશું। મિત્રો, ત્રણ શબ્દો છે અને એ શબ્દોની વાત સોલા ભાગવત વિદ્યાપીઠના દાદા શ્રી કૃષ્ણકાંત શાસ્ત્રીજીના ભાગવત પિયુષમાં સુંદર રીતે સ્પષ્ટ કરી છે। એમણે કહ્યું છે કે નમસ્કાર કરવા માટે ત્રણ શબ્દો આપણે વાપરીએ છીએ। એક શબ્દ છે વંદન, બીજો શબ્દ છે પ્રણામ અને ત્રીજો શબ્દ છે નમસ્કાર। એમણે અર્થ આપ્યો છે એ આજે એટલા માટે કેવો છે કે આ શિક્ષણની સભા છે, એટલા માટે વંદન કહેતી વખતે યાદ રાખવાનું છે કે જેને વંદન કરી રહ્યા છીએ એના પ્રત્યે વફાદારીનો વિશ્વાસ આપણે વ્યક્ત કરી રહ્યા છીએ। આઈ વિલ ઓબે યુ એમ કહેવાનું નામ વંદન છે। પ્રણામનો અર્થ એવો છે કે હું જેને પ્રણામ કરું છું તેના પ્રત્યે પ્રામાણિક રહેવાની હું પ્રતિજ્ઞા કરું છું। જ્યારે તમે પ્રણામ બોલો છો ત્યારે બોલતા નથી, તમે તમારી એક નિષ્ઠા પ્રકટિત કરો છો કે હું આપને પ્રામાણિક રહેવાનો છું। આપણે કૃષ્ણમણિ મહારાજને જો પ્રણામ કહીએ તો અર્થ એવો છે કે આખા પ્રણામી સંપ્રદાય પ્રત્યેની આપણી પ્રામાણિક વફાદારી આપણે પ્રસ્તુત કરીએ છીએ। અને ત્રીજો શબ્દ છે નમસ્કાર, જે હું સમગ્ર જગત પ્રત્યે નિમક હલાલ રહેવાનો નિર્ણય અથવા નિશ્ચય કરું છું, એમાંથી નમસ્કાર શબ્દ આવ્યો છે। આનો અર્થ એવો છે મિત્રો કે ભગવાનને જો નમસ્કાર કહીએ તો એનો અર્થ એવો કે આપણે સર્વસમર્પણ કર્યું। ભગવાનને જો આપણે વંદન કહીએ તો ભગવાનને આપણે વફાદાર રહેશું એવું આપણે કહ્યું, અને ભગવાનને જો આપણે પ્રણામ કરીએ તો ભગવાનની દરેક રચના પ્રત્યે આપણે પ્રામાણિક રહેશું એવું આપણે સ્વીકારીએ છીએ। આ ત્રણ શબ્દોથી મેં શરૂઆત એટલા માટે કરી છે કે જ્યારે પ્રણામ કહેનારી કોઈ સંસ્થા હોય અને એ પણ શિક્ષણ સંસ્થા હોય, મોટી ભાઈ તો સ્વજન છે અને આજના આ પ્રસંગ પછી વધુ સ્વજન બને છે, પણ મને બહુ આનંદ એ વાતનો થયો કે આ સ્કૂલના દરેકે દરેક પ્રવેશ દ્વાર ઉપર પ્રણામ લખ્યું છે, અને એટલા માટે પ્રજાપતિ પરિવારની પ્રામાણિકતાને પ્રદર્શિત કરનારો આ પ્રણામ શબ્દ જ્યાં લખ્યો હોય એવી કદાચ વિશ્વની આ પહેલી સંસ્થા હોવી જોઈએ। પ્રણામ કહેવું બહુ સહેલું છે, પ્રસ્થાપિત કરવું બહુ મુશ્કેલ છે। હમણાં બે દિવસ પહેલા
જેમની પુણ્યતિથિ હતી તે સાહિત્યકાર હરીન્દ્ર દવે નું એક પુસ્તક છે. મિત્રો, ક્યારેક સમય મળે તો યુવાનો અને યુવતીઓને પણ મજા આવ્યું છે. એ પુસ્તકનું નામ છે માધવ ક્યાંય નથી. વાંચજો જરા. અને માધવ ક્યાંય નથીના પુસ્તકના પહેલા પાના ઉપર એક વાક્ય લખ્યું છે. એ વાક્ય ખાસ સાંભળવા જેવું છે અને જીવનમાં આપણી સાથે રાખવા જેવું છે. વાક્ય લખ્યું છે, કોઈનો સ્નેહ કદી ઓછો હોતો નથી, કોઈનો સ્નેહ કદી ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. આનો અર્થ એવો થયો કે શિક્ષણ પાસેથી પણ આપણી અપેક્ષાઓ વધારે છે. શિક્ષણમાં જે થાય છે તેનો સ્નેહ જરાય ઓછો નથી. આ જ હરીન્દ્રભાઈની એક બહુ સુંદર મજાની ગીત રચના છે અને એ ગીત રચનાના શબ્દો, ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. માધવને શોધવા નારદ નીકળે એમ ખરેખર ગુરુ એ વિદ્યાર્થીને શોધવા નીકળવાનો હોય. આપણા ગુરુકુળોની જેની વાત અત્યારના સંતો મહંતો અને સૌ રાજકારણના લોકોએ કરી, એ ગુરુકુળોની અંદર ગુરુ શિષ્યને શોધવા ક્યારે ગયા નથી, પરંતુ શિષ્યો ગુરુને શોધે છે. પછી આપણા અવતાર પુરુષ રામ હોય કે શ્રી કૃષ્ણ હોય, એના માતા પિતા એને આશ્રમમાં મૂકવા જાય છે. એડમિશન અવેલેબલ એવી નોટિસ ત્યારે કોઈથી લાગેલી નહોતી. અને તમારે ગુરુકુળમાં દાખલ થવું હોય તો આકરી પરીક્ષામાંથી પસાર થવું પડે. એ ગુરુકુળો 2000 જેટલા હતા એવી જે વાત થઈ એ કેમ નષ્ટ થયા? અંગ્રેજોનો દોષ આપણે ચોક્કસ દઈએ, મેકોલેને બને એટલો વખોડી દઈએ, પણ ભાઈ મેકોલેના અવસાનને 75-80 વર્ષ તો થઈ ગયા છે ને, હજી મેકોલેની અસર છે ને. તો એનો અર્થ એવો છે કે મેકોલે સદેહ જતો રહ્યો છે પણ ચૈતન્ય દેહ આપણા ભેગો બેઠો છે અને આપણી આખી સિસ્ટમને હાયરાર્કિયલ સિસ્ટમ આપણે ડેવલપ કરી છે. એમાંથી બહાર નીકળવા માટે આજે એવું કહેવું પડે, આ વિસ્તારમાં, વટવાના વિસ્તારમાં ગઈકાલે આવતો હતો, SP રિંગ રોડ ઉપર બોપલ તરફ વળવાને બદલે જમણી તરફ વળ્યો અને પછી હું નામ વાંચ્યા કરતો હતો બધા, ત્યારે મને લાગ્યું કે હવેન્દ્રભાઈ અહીંયા હોય તો એ પોતાની પંક્તિ બદલે, ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાં નથી મધુવનમાં.